એસએમસીની ટીમે ગોધરા બાયપાસ રોડ કંજરી ચોકડી નજીકથી બોલેરો ગાડીમાંથી 7 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ શહેરની બહાર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી નજીક આવેલ ધ ગ્રાન્ડ ધ્વનિત બેન્કવેટ હોલ સામેના મુખ્ય રોડ પરથી એક વડોદરા પાસિંગની બંધ બોડીની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અંદાજિત 247 નંગ પેટીઓ, જેમાં ટીન બિયરની બોટલો નંગ 2352, જ્યારે પ્લાસ્ટિકના ક્વાર્ટરની બોટલો નંગ 7104 મળી કુલ 9456 નંગ બોટલો, જેની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા ઉપરાંતની કિંમત ગણી શકાયનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્થળ પરથી શંકાસ્પદ હાલતમાં કુંપારિયા ગામના નિલેશભાઈ ગોહિલ નામના ઈસમની અટકાયત કરી સ્થળ પરથી એક એક્ટિવા ટુ વ્હીલર વાહન પણ જપ્ત કરેલ છે, જેમાં એસએમસીના ટીમે વિદેશી દારૂ ઉપરાંત મહિન્દ્રા બોલેરો ગાડી અને એક્ટિવા વાહન બંનેની અંદાજિત કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 12 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરી હાલોલ ટાઉન પોલીસ મથકે આ તમામ મુદ્દામાલ લાવી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપાયેલા નિલેશભાઈ ગોહિલની પૂછપરછ હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોકલનાર સહિતના ઇસમો અંગેની તપાસ હાથ ધરી એમાં છંડોવાયેલા તમામ ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો હાલોલ ટાઉન પોલીસ ચોપડે નોંધાવતા તજવીજ હાથ ધરી વધુ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળવા પામી છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલોલ ટાઉન વિસ્તારમાંથી લાખો રૂપિયાનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા હાલોલ પંથકમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.